લોકોને એમ હોય છે કે ગરમીથી છુટકારો મળે એટલે જલ્દી ઉનાળો જાય અને ચોમાસું આવે, પણ હજુ ચોમાસાની શરૂઆત થાય ને ત્યાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી જાય છે. સામાન્ય રીતે દર વખતે ચોમાસાના પ્રારંભમાં શાકભાજીના ભાવ ઉચકાય છે, એટલું જ નહીં પણ ઉનાળામાં શાકભાજીના ભાવ કરતાં પણ ચોમાસાના પ્રારંભમાં ભાવ વધુ ઊંચા જાય છે. ભાવમાં સતત વધારો થવાને લીધે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. ત્યારે શું છે બજારમાં શાકભાજીના ભાવની સ્થિતિ જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં. રાજ્યમાં હાલ વરસાદની સિઝન ચાલી રહી છે અને તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. તેમાં પણ છેલ્લા કેટલાક દિવસથી તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદ તો સારો થઈ રહ્યો છે, પણ આ વરસાદ સામાન્ય માણસોના બજેટ ખોરવી રહ્યો છે. કેમ કે ભારે વરસાદને કારણે શાકભાજીની આવક ઘટી ગઈ છે, જેની સીધી અસર તેના ભાવો પર પડી છે. જેમ જેમ ચોમાસું બેસી રહ્યું છે, તેમ તેમ શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. સામાન્ય દિવસોમાં આ કોથમીર અને મેથી મફતના ભાવે મળતી હોય છે, જેના ભાવ આજે બમણા થઈ ગયા છે. જ્યારે ચોમાસું હોય અને વરસાદ આવતો હોય એવામાં યાર્ડ ખાતે પણ જોઈએ એટલા પ્રમાણમાં શાકભાજી આવતું નથી, જેના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવ વધારાને કારણે સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા પડી રહ્યા છે. મોટાભાગના તમામ શાકભાજીના ભાવ એક અઠવાડિયા પહેલાં હતા તેના કરતાં બમણા થઈ ગયા છે. ચાલો જોઈએ, આપણે એ પણ જોઈએ કે અઠવાડિયા પહેલાં શું હતો શાકભાજીનો ભાવ અને અત્યારે શાકભાજીનો ભાવ શું છે. શાકભાજી એક અઠવાડિયા પહેલાંના ભાવ અને અત્યારના ભાવ. ટમેટા એક અઠવાડિયા પહેલાં 70 થી 80 રૂપિયામાં મળતા હતા, જે અત્યારે 100 થી 110માં મળી રહ્યા છે. જ્યારે કોથમરીનો ભાવ જોઈએ તો 40 થી 50 રૂપિયામાં જે મળતી હતી તે અત્યારે 100 થી 120માં મળી રહી છે. મેથીનો ભાવ જોઈએ તો એક અઠવાડિયા પહેલાં 20 થી 25માં જે મેથી મળી રહી હતી તે અત્યારે 40 થી 45 રૂપિયામાં મળી રહી છે. તો કોબીજનો ભાવ જોઈએ તો 30 થી 35 રૂપિયામાં જે મળી રહી હતી તે અત્યારે 60 થી 70માં મળી રહી છે. વેપારીઓને માટે શાકભાજીના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ શાકભાજી સમયસર યાર્ડ સુધી ન પહોંચતું હોવાનું જણાવી રહ્યા છે. શાકભાજીના ભાવ અંગે વેપારીઓ સાથે વાત કરતા વેપારીઓનું કહેવું છે કે ટામેટાના ભાવ વધવા પાછળનું કારણ અન્ય રાજ્યમાંથી ટમેટાની આવક કરવી પડે છે. જો હજુ પણ વરસાદી માહોલ રહેશે તો આગામી દિવસોમાં હજી પણ ભાવ વધારો થશે. ભાવ વધારાને કારણે લોકો છૂટક ખરીદી તરફ વળ્યા છે. પહેલાં ગણતરી કરો તો અત્યારે 10-15 દી પહેલાં લગભગ શાકભાજી 60 થી 80ની આડેગાડે, અત્યારે મેજોરિટી શાકભાજી 100, 120, 150 સુધી શાકભાજીનો ભાવ થઈ ગયો. મેઇન કારણ તો વચમાં 15-20-25 દિવસ ગરમી એટલી પડી ને એના હિસાબે શાકભાજીમાં ફૂલ જે આવતા હતા ને ફૂલ પર બળી ગયા અને વેલાને પણ થોડીક નુકસાન થઈ, એટલે એના હિસાબે બજાર થોડીક ઊંચી થઈ. અને ખાસ તો હજી વરસાદ તો એટલો બધો આવ્યો નથી, જો વરસાદ પાવરફુલ વરસાદ થાય ને એકાયરે જોરદાર ન હતો તો આથી હજી વધારે બજાર ઊંચી શાકભાજીમાં વહી જાય. અને ખાસ કરીને ટમેટા તો અત્યારે મેજોરિટી મહારાષ્ટ્રના બેંગ્લોરના એ સાઈડના આવે, ટમેટા તો દર વર્ષે આ બજાર હોય, પણ હમણાં એમાં પણ 20-25 નો ઉછાળો આવ્યો. અત્યારે 100-110 રૂપિયા 10-15 દી પહેલાં 60-70 રૂપિયાના કિલો હતા. અને કોચમારી તો દર વર્ષે ચોમાસામાં આ જ બજાર રહીએ 100-120-200ની આડેગાડે. અને કારેલા પણ અત્યારે બહારથી આવે. લોકલ શાકભાજી હજી વરસાદ બહુ થયો નથી, જો બહુ થાય તો આજી બાજી મોંઘું થાય. અત્યારે મેજોરિટી શાકભાજી 100ની આડેગાળે છે ટોટલ શાકભાજી. આગામી દિવસોમાં જો વરસાદ ન આવે તો બજાર હજી નીચી જાય, પણ વરસાદ જો બહુ અત્યારે પડશે ને તો આજે આથી બજાર ઊંચી જાય. વેપારમાં શાકભાજીમાં આટલા બધા બધા ઊંચા ભાવમાં ભાઈ ઘરાકજી 500 કિલો લેવાવાળા 250-300 માન લઈ જાય, ને અમુક અમુક તો લેતા પણ નથી, કેમ કે બહુ ઊંચી બજાર હોય. અત્યારે ડુંગળી બટેટાની બજાર ગણો તો એ પણ અત્યારે 50ની આડેગાળે, ડુંગળી 50ની આડેગાળે, બટેટા પણ એ ભાવ. એટલે શાકભાજીમાં થોડીક અસર વધારે થાય ઊંચા ભાવના હિસાબે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ થયો હતો અને શાકભાજીના ભાવ વધતા લોકોને આ મોંઘવારીના સમયમાં બધું એક માર પડી રહ્યો છે. લોકોને શાકભાજી વેચતા વેપારીઓ લૂંટી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજ્યભરમાં ચોમાસાનો વિધિવત રીતે છે તે પ્રારંભ થઈ ચૂક્યો છે, જેના ભાગરૂપે છે તે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટના છે તે શાકભાજીના છે તે ભાવમાં છે તે ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ તે માર્કેટિંગ એડ સુધી છે તે કહી શકાય કે શાકભાજીની છે તે આવક ન થતાં છે તે ભાવ વધારો જોવા મળતો હોય છે, જેના ભાગરૂપે રાજકોટને છે તે એ શાક માર્કેટોમાં છે તે ભાવનો છે તે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આપણી સાથે ગ્રાહક છે તેમની સાથે વાત કરીશું, ખાસ કરીને કાકા ભાવ વધારો થવા પામ્યો શું કહેશો? ભાવ વધારો તો બધામાં થાય તો અમે થવાનો, વરસાદ ખેંચાય એટલે થવાનો. કેવું કામ, કેટલું કહેલું માર પડે છે? માર તો 50% પડે ને સીધો આવે તો જ
જે ભાવ વધારાના કારણે છે તે લોકો પણ છે તે હાલ ત્રહિમામ પોકારી રહ્યા છે, કારણ કે બજેટ છે તે ખોરવાતું હોય તેવું લાગી રહ્યું છે અને માર્કેટિંગ એડ સુધી માલ ન પહોંચવાના કારણે છે તે હાલ ભાવ વધારો નોંધાવા પામ્યો છે અને જેના કારણે છે તે ગૃહિણીઓના છે તે બજેટ પણ ખોરવાતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આપણી સાથે ગૃહિણી છે તેમની સાથે વાત કરીશું. બેન, ખાસ કરીને શાકભાજીના ભાવમાં વધારો થયો છે, શું કહેશું? અરે શાકભાજીમાં બહુ ભાવ વધારો થયો, ગરીબ માણસ શું કરે આખો દિવસ ભાડે રહેતા હોય, છોકરા ભણતા હોય, સ્કૂલનું ભાડું વાનની ભરવાનું હોય બિલ, તો શું કરવાનું એના માટે. પહેલાં તમે ખરીદી કરવા આવતો થોડા પૈસામાં થઈ જતું, હવે એક બે શાકભાજી આવતો હા તો 500 રૂપિયા હોય તો એક એક જ દિવસ ચાલે 500 રૂપિયામાં, તો 4-5 જણા હોય તો શું કરવાનું, આખો દી 300 રૂપિયાનું શાકભાજી જોઈ, છોકરાને શું ખવડાવવાનું. ખાસ કરીને એક ગૃહિણી તરીકે તમારે આખું ઘર ચલાવવાનું કેટલી મુશ્કેલીઓ પડે? મુશ્કેલી વધારે પડે, 30,000 હોય ત્યારે થાય, 30,000 તો કમાતા ન હોય તો 30,000 તો ઉછીતા લેવા પડે વ્યાજમાં, ક્યાં ભેગું થાય આમાં. ગૃહિણી હતા કે જેઓ વેદના પણ ઠાલી રહ્યા છે કે જે ભાવ વધારાના કારણે છે તે તેમના ઘર ચલાવવું છે તે હાલ મુશ્કેલ બન્યું છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.